ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે ચેપ્ટર 11 દીવાનખાનું પૂરું કર્યું હતું અને હવે છે ચેપ્ટર નંબર 12 ઝબક જ્યોત. હવે ઝબક જ્યોત એટલે કે ચાલુ અને બંધ થવું, ઝબક જ્યોત. હવે લેખક છે કૃષ્ણલાલ શ્રી ધરાણી. એમનો જન્મ તારીખ 16/9/1911 થયો હતો. એનું મૃત્યુ 23/7/1960. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રી ધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની કેળવણી લીધી હતી. મતલબ કે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતનમાં તેઓ ભણ્યા હતા. કોડિયા અને પુનરપી તેમના કાવ્ય સંગ્રહ છે. વડલો, મોરના ઈંડા અને પિયો ગોરી તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે, જેમ કે ઇન્સાન મીટા દુંગા સંગ્રહમાં તેમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર તેનાયત કરવામાં આવ્યો હતો. હવે ભારત સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવતું આ એકાંકી છે. હવે આ ઝબક જ્યોત છે એનું સાહિત્ય પ્રકાર કેવો છે? એકાંકી. અને આ ક્યારનું છે? તો કે જ્યારે આપણો દેશ આઝાદ થવાનો હતો ત્યારના સમયની વાત છે. એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કુટુંબીઓ વચ્ચે આવા સંઘર્ષો થયા હતા. મતલબ કે હરેક ઘરમાં કાં તો કુટુંબની અંદરોઅંદર વ્યક્તિઓ સાથે અથવા તો કુટુંબમાં પિતા પુત્ર સાથે, પુત્ર પિતા સાથે, મા સાથે ક્યારેક સંઘર્ષ એટલે કે લડાઈ થતી હતી. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે. મતલબ પોતાનો ત્યાગ કરીને અને લોકોને સાચી વાત સમજાવે છે. તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે. હવે આ પાઠમાં શું છે? તો કે પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે. મતલબ કે અંગ્રેજ સરકારની અંદર એના ઓફિસની અંદર કામ કરે છે. અંગ્રેજોનો ખિતાબ મેળવી રાજી છે. ખિતાબ એટલે કે ઇનામ, પારિતોષિક કહેવાય ને, જે આપણે દિવાલ ઉપર લટકાવીએ. પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે, પણ એનો પુત્ર છે એને ભારત દેશ ઉપર વધારે હેત છે. અગાસી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે. હવે જ્યારે પોતાનો રાષ્ટ્રધ્વજ ચડાવવા જાય છે ભારતનો, તો ત્યાંથી પડી જાય છે અને એને વાગે છે. સારવાર કારગત નિવડતી નથી. મતલબ કે એનું છેવટે મૃત્યુ થઈ જાય છે. પરંતુ મૃત્યુ સુધી તેની ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. આટલી મુશ્કેલી આવી છતાં પણ એને પોતાના દેશ પ્રત્યે માન રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે. મતલબ એના પિતા છે એની આંખ ખુલી જાય છે અને તેમને દેશપ્રેમ જાગૃત થાય છે. મતલબ એને પણ દેશ પ્રત્યે લાગણી થાય છે. જાણે તેમનો નવો જન્મ થાય છે. કારણ કે પહેલાં એના સર અમલદાર દેરાસર હતા પિતા, એ અંગ્રેજ સરકારની તરફેણમાં બોલતા હતા, પણ જ્યારે પોતાનો પુત્ર ખોઈ બેઠા ત્યારે એને સાચો દેશભક્ત કહી શકાય. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને દેશપ્રેમ જાગૃત થાય છે, જાણે તેનો નવો જન્મ થયો હોય. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જળગાવતો જાય છે. મતલબ પિતાને પોતાના દેશપ્રેમ પ્રત્યે લાગણી કરાવતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. તો જોઈએ આપણે લેસન. 17/1930 અંધારી રાતના 8 વાગ્યા. ગામ દેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલામાં 3માળનું દીવાનખાનું. હવે 17/1930 અને રાતના 8 વાગ્યાની વાત છે ત્યારે ગામ દેવીના રસ્તા ઉપર સર અમર દેરાસરનો બંગલો આવેલો છે અને એમાં પણ 3 માળ છે. એમાં એનો બેઠક ખંડ છે. હવે બેઠક ખંડમાં શું શું છે એના વિશે વાત કરી છે. તો કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. આખો કાચનો મોટો ઝુમ્મર છે અને એમાં વીજળીના દીવા છે, લાઇટો બળે છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાના સામસામા બારણા પડે છે. એટલે ઉત્તરની બાજુ એક બારણું છે, એક દક્ષિણની બાજુ બારણું છે. પૂર્વ તરફ અગાસી જવાની ચાલ છે. મતલબ પૂર્વ તરફ જઈએ તો અગાસીમાં જવાનો રસ્તો આવે અને પછી બાગમાં ઉતરવાની સીડી આવે. આમ જાય તો ઉપરની સીડી અને આમ જાય તો નીચેની સીડી. ઉપરની સીડીએ જાય તો અગાસીમાં જવાય, નીચેની સીડી જાય તો બાગમાં જવાય. પશ્ચિમનો ઝરૂખો રસ્તા ઉપર પડે છે. મતલબ કે જે રોડ હોય એના ઉપર એની બાલ્કની પડે છે. મતલબ ચારેય દિશામાં શું શું છે એ આપણને વાત કરી દીધી. હવે ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. કેવો ગાલીચો છે? કાશ્મીરી. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂરતા ગોઠવ્યા છે. હવે ગ્રીકના જે પૂતળા આવે એ પણ એણે મૂકી દીધા છે. ભીતને અડેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે. લાલ કલરના મખમલના સોફા છે.
વચ્ચે એક મોટું ટેબલ છે અને એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો છે. કારણ કે રાતના 8 વાગી ગયા એટલે સવારે તાજા ફૂલો મૂક્યા હોય તો સાંજ થતાં એ કરમાઈ જાય છે. બગીચામાંથી આવતો પવન ધૂપસડીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખીમાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે. મતલબ સરસ મજાની ધૂપસડી એટલે કે અગરબત્તીની સુગંધ આવે છે. દિવાલો ઉપર ગરવણો અને વાયસરોની છબીઓ છે. કારણ કે એના પિતાજી હતા એ અંગ્રેજોમાં વધારે માનતા હતા, એની સાથે કામ કરતા એટલે એ લોકોની છબીઓ એણે લગાવેલી છે. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તેલચિત્ર છે. રાણી વિક્ટોરિયાનું ચિત્ર છે તેલચિત્ર. એનાથી ઘણે નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇન્કલાબ ખત વીજળીના પ્રકાશમાં ઝળકે છે. મતલબ એના પિતાજી અંગ્રેજ સાથે કામ કરતા હતા તો એને નાઇટહુડનો એક આપણે કહીએ ને પરિણામ તોષિક મળેલો હતો. એ વીજળીનો જે પ્રકાશ છે એમાં એ ચમકતો હતો. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવ તાવ તાવથી ધગધગે છે. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગ હતો સેટી, એમાં એક 8 વર્ષનો છોકરો હતો, એનું નામ હતું દીપક અને એને ખૂબ જ તાવ આવ્યો હોય છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. હવે એના માથા ઉપર આપણે જોઈએ તો વ્હાઇટ કલરનો કપાળને ઢાંકી દે એટલો મોટો પાટો છે અને પાટામાં લોહીના ડાઘા છે. પાટામાં શું છે? લોહીના ડાઘા. વચલા ઉગાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોકિયા કરે છે. હવે ઉપરનો વચલો ભાગ હોય એ થોડો ખુલ્લો છે તો એમાંથી જેની કાન પાસેની લાંબા વાળની લટ હોય એ સોનેરી રંગ છે એ લટો આગળ આવ્યા કરે છે. દીપકની માતા એનું નામ છે મેના. દીપકની માતાનું નામ શું છે? મેના. મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકથી નીચી દ્રષ્ટિ અને મ્લાન વદને બેઠી છે. મતલબ દીપકની આંખ બંધ છે, એની માં મેના છે એની બાજુના ઓશિકા પાસે બેઠી છે અને દીપકની આંખ બંધ છે તેની તરફ જોવે છે અને મ્લાન વદને એટલે કે ઉદાસ થયેલની બેઠી છે. દીપકની 9 વર્ષની એક બહેન છે, એનું નામ છે ઉર્મી. પોતે 8 વર્ષનો છે અને 9 વર્ષની એની બેન ઉર્મી છે. એ પણ ઓશિકાની બીજી બાજુએ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકી દિશે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા, એનું નામ છે અમલ દેરાસરી, એક ડૉક્ટર છે, એક પોલીસ ઉપરી નંદરાય છે એટલે પોલીસનો અધિકારી એક નંદરાય નામનો માણસ છે અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. બધા એક ચિંતામાં છે. હવે થોડી વારે હસ્તથળી સામે જોઈ ડૉક્ટર ઊભા થયા અને દીપકના ઓશિકા તરફ જાય છે. હવે ડૉક્ટર હતા એણે પોતાની હાથની ઘડી જોઈ અને ઊભા થયા અને દીપક પાસે જાય છે. ડૉક્ટર કહે છે, મેનાબહેન થર્મોમીટર લઈ લો. તો મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ અને ડૉક્ટરને આપે છે અને પછી ફિકરે ચહેરે ડૉક્ટર સામે જોઈ રહે છે કે ડૉક્ટર હવે શું કહેશે. સૌની આંખો ડૉક્ટર સામે મંડાઈ છે, બધા આન્સર સાંભળવા માગે છે. તાવ તો વધતો જ જાય છે, ડૉક્ટર મોં ઉપર ઉચાટ દેખાય છે. મતલબ ડૉક્ટરનો જે મોઢું છે એમાં થોડોક વ્યાકુળ દેખાય છે, ચિંતાવાળો મોઢું દેખાય છે. સર અમલ, સૂકા અવાજે, કેટલો છે? ડૉક્ટર 4. બધા ચમકી ગયા. 4? ડૉક્ટર હા, બરફ મૂકવાની જરૂર છે. પણ માથાનો ઘા ઊંડો છે એટલે મુકાય પણ કેમ? હવે બરફ મૂકવાની જરૂર છે એટલે થોડોક તાવ છે એ ધીમો પડે પણ આપણે બરફ પણ મૂકી શકીએ નહીં કારણ કે એને માથામાં ખૂબ વાયગું છે. સર અમલ નિશાસો મૂકે છે. ડૉક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે. દીપક હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? મેના દીપકના કાન સુધી નમીને, બેટા ડૉક્ટર કાકા પૂછે છે હવે તને કેમ છે, માથું દુખતું મટી ગયું? દીપક ધીમે ધીમે આંખો ખોલે છે અને બોલે છે, બા માથું તો ખૂબ દુખે છે પણ મને ઠીક છે. પછી ફરી આંખો બંધ કરી દે છે. 3 વારે ફરી ઉઘાડી, બા ઉર્મીને બોલાવને. ઉર્મી એટલે એની બહેનને. મેના, ઉર્મી તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. ઉર્મીનો હાથ પકડી પોતાની તરફથી ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાડવા લાગે છે. એની મમ્મી છે એ ઉર્મીને પોતાના ખોળામાં બેસાડી અને દીપકનું માથું છે એને પંપાડવા લાગે છે. તું પડી ગયો ને ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી. મતલબ કે જ્યારથી તું પડી ગયો છો ત્યારથી એના આંસુ બંધ થયા નથી. ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે. દીપક, ઉર્મી રોવાનું નહીં હો, રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસી ઉપર ચડ્યો તો બાપુ દેખી જશે, એ બીકે ઉતાવળો કરવા ગયો તો પડી ગયો, એમાં તારો વાક ક્યાં આવ્યો? હવે દીપકનું સાચું કારણ શું છે? તો કે એ અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો હતો.
અને એના પિતા આવતા હતા એ જોઈને એ ફટાફટ ઉતરવા ગયો, એનો પગ લપસી ગયો અને તે પડી ગયો. એમાં એ ઉર્મીને કહે છે, તારો અવાક શું છે? સર અમલ, રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા દીપક, એટલે કે હવે રાષ્ટ્રધ્વજની વાત છે એ ભૂલી જા. નંદરાય પોલીસ છે, રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. એ કે આ તો એ કે રાષ્ટ્રધ્વજે તો આ બધી ચિંતા ઊભી કરી છે, હજારોના માથા ફોડ્યા તોય લોકોને ચડસ ખૂટતો નથી. મતલબ જે સાચા રાષ્ટ્રપ્રેમી છે એ લોકોએ કેટલા એના માથા ફોડ્યા, બધું બાંધવાનું થતું, ઝઘડા થતા, છતાં પણ આનો ચસ્કો છે એ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા જે સારા માણસો છે એ હૈયા હોળી કરે છે. દીપક કહે છે, એવું ન બોલો નંદકાકા, તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો હોય અને સવારની જેમ દળ 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 લોહી એટલે વહેવા માંડે. હવે એ તરત જ કહે છે, કાકા તમે એવું બોલોમાં એ કે મને એવું થાય મારો પાટો છૂટી ગયો ને હવાની જેમ મને લોહી નીકળતું હતું એમ પાછું નીકળવા લાગ્યું. સહેજ ફરીને, પણ બા હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો, નહીં હું રડ્યો નહોતો આટલો બધો પડી ગયો તો, મારાથી રડાય જ કેમ, હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો હતો, હું તો સારું કામ કરતા કરતા પડ્યો હતો. સર અમલ, દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તને સજા પણ કરી, તું કેમ કંઈ સમજતો નથી? હવે રાષ્ટ્રધ્વજ ચડાવવું એ કોઈ પાપ નથી, પણ એના પિતા એને પાપ માનતા હતા કારણ કે એ અંગ્રેજ સરકાર સાથે કામ કરતા હતા. દીપક, રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ હોય, લીલું હોય અને કેસરી પટ્ટામાં વેચાઈ જાય છે અને અંદર તારલાઓ અને રેટીઓ પુરાય છે. આંખો ઉઘાડું તો દિવાલે પણ આ ત્રણ રંગ જ મને દેખાય છે, હું કેમ ભૂલી જાઉં રાષ્ટ્રધ્વજને? સર અમલ કકડાઈથી, દીપક. ડૉક્ટર સાહેબ, આપ અત્યારે સંભાળી જાઓ, આપ ધારો છો તે કેસ વધારે ગંભીર છે, આ કંઈ નાનું મોટું ને વાયગું નથી. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે, મતલબ ગુસ્સે થશે, અને અત્યારે તો પ્રભુ ઉપર જ આપણે આશા રાખવાની છે. મેના આંખોમાં આંસુ લૂંછતી, બેટા બે ઘડી સૂઈ જાને. દીપક, બા મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. મારા જેવા નાના નાના છોકરાઓ હતા એ પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા ગયા, એમાં હજારો છોકરાઓએ પોતાના પ્રાણ આપ્યા હતા. એમના પિતાએ તો એમને યાદ કરી ગૌરવ લેતા હશે. એના પિતા આવશે એ તો એના છોકરા વાવટો ફરકાવવા ગયા હતા તો એ ગૌરવ અનુભવતા હશે. તોય બાપુ કેમ મારી ઉપર ચીડાય છે? બાપુ કેમ મને ખીજાય છે? મેના પાટા ઉપર હળવો હાથ ફેરવતી, બેટા સૂઈ જાને. દીપક વાચાળ થતો જાય છે, આંખ વધારે ગહન બનતી જાય છે. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ કે ને કે બાપુ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. બપોરે મમ્મી સૂઈ ગયા ને ત્યાં તું મને કહેવા આવી હતી ને કે આપણો રામો છે સુંદર, આપણો રામા કાકા છે એનો છોકરો સુંદર છે ને બાપુએ મારીને પૂરી દીધો છે, એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડે છે, કેમ બોલતી નથી, બોલને. ઉર્મી ધીમે સ્વાદે અને બીકથી, બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને પણ અહીંયાથી છૂટી આપી દેવી છે. રામો કોણ હતો? નોકર હતો અને સુંદર પણ એની સાથે કામ કરતો હતો અને સુંદરે એને મદદ કરી હતી એટલે બાપુને એની ઉપર ખીચ ચડી હતી એટલે બાપુએ એને રૂમમાં પૂરી દીધો હતો. એ સાંભળ્યું છે ત્યાંથી સુંદરની માં અને રામો રૈડા જ કરે છે. દીપક અસ્વસ્થ થઈ આંખો મીચી દે છે, બીડેલા પોપચામાંથી આંસુ દોડે છે. એ પણ રોતો હોય છે, બાપુ એવું શા માટે કરો છો? મને નથી ગમતું, એમાં સુંદરનો વાંક હતો જ નહીં, એ તો વાવટો લેવા નહોતો જ જતો, એ તો આપણો જે રાષ્ટ્રધ્વજ છે લેવા જતો હતો નહીં. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી કે હું તારી સાથે બોલીશ નહીં, એટલે બિચારો ડરતો ડરતો લેવા ગયો. ત્યાર પછી પણ એણે તો મને કેટલી વાર ના પાડી, એમાં એનો વાંક નથી બાપુ, એને છોડી દો, રામાને રાખી લો, નહીં તો હુંય, હિપકા ભરીને પછી રડવા લાગે છે. સર અમલ ગળગળા થઈને દીપકના ઓશિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે. બેટા તું કહીશ એમ જ કરીશ, પણ હમણાં તું સૂઈ જા. દીપક, દીપક બાપુ તને મારી પાસે બેસો ને, તમે એ બાજુમાં બેસો એ કે, અને એ તું ઉર્મી અને બા તમે ઊંઘ આવે તો ઉઠીશ નહીં હો, આજે તને સો મારી પાસે રહેજો, પાસે જ હો, આજે કોઈ મારી પાસેથી જશે નહીં, ગમે એને નીંદર આવે તો પણ મારી બાજુમાં બેસવાનું છે. મેના અમે સો અહીં જ છીએ બેટા, તું નિરાતે સૂઈ જા. દીપક બા મને ઊંઘ નથી આવતી, જરાક મટકું મારું તો તે સ્વપ્ન આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને હું ઝપકીને જાગી જાઉં છું. મતલબ બાપુ છે ને પિતા એ ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવ્યો છે અને કાઢવા આવે છે અને હું ઉઠી જાઉં છું, પછી બાપુને અહીં ભાળી શાંત થઈ જાઉં, પછી પપ્પાને અહીંયા જોઉં એટલે પછી મને સૂઈ જાઉં. ઉર્મી જા જોઈ આવું ને આપણો વાવટો બરાબર છે કે નહીં અગાસી ઉપર. સર અમર બેટા એ બરાબર જ છે, હવે તું છાનો રહે,
જિંદગીભર સેવેલી મારી વિચારસરણીનો જાણે કડક ભૂસ કરીને તૂટી પડે છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે, વાવટો બરાબર જ છે, હવે તું સૂઈ જા. દીપક શું બોલી ગયા બાપુ, તૂટી પડે છે આપણો બંગલો, તૂટી પડે છે એનું કારણ કહું? જુઓ, તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, એથી જો તમે ધજા ચડાવો ને તો અડગ ઊભો રહે, તમે આપણો રાષ્ટ્રધ્વજ જો એની ઉપર લટકાવો તો એ ઊભો રહે. મેના, હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે, વધારે દુખશે. દીપક આછો આંખો મીચી જાય છે. થોડી વાર શાંતિ પથરાઈ જાય છે. રૂમમાં સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. થોડીક વારે દીપક પાછો આંખ ખોલે છે. દીપક, ઉર્મી જો 9 વાગે બરાબર 9 ને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈ રહેજે, અને સુંદરને પણ તૈયાર થવાનું કહી દેજે. ફરી આંખો મીચી જાય છે. ડૉક્ટર હરી હરી કરતા અસ્વસ્થ થઈ ઓડામાં આમથી તેમ ટહેલવા લાગે છે, આંટા મારે છે. સર અમલ અસહ્ય થવાની બારીમાં જઈ આંખો લૂછે છે, એને પણ આંસુ આવી જાય છે. મીનાની આંખોમાં શ્રાવણ અને ભાદરવો રડે છે, મતલબ એ પણ ખૂબ રડે છે. દીપક થોડી વારે ફરી આંખો ઉગાડે છે. બા તું આવીશ ને? બાપુનું કામ નથી. બા તું મારી સાથે આવજે, બાપુનું આપણે લઈ જવા નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું, ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું, એની અરે બાંધશું, યુદ્ધ કરશું. ફરી આંખો મીચી દે છે અને એક શ્વાસ ચડતો જાય છે. નંદરાય, સાહેબ હું જઈશ, કંઈ કામ પડે તો ટેલિફોન કરજો. નંદરાય શું કહે છે કે ચાલો હું જાઉં છું અને કંઈ કામ પડે તો ફોન કરજો. આપણે ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દો, મતલબ આપણા ઘરે તમે રાષ્ટ્રધ્વજ ચડાવ્યો છે તમારા છોકરાએ, એ હું કોઈને ખબર પડવા દઈશ નહીં, એટલે બેફિકર રહેજો. બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકના બે જવાબદાર. સર અમલ એકદમ ફરીને, ઠીક ઠીક નંદરાય પધારજો, તમારો ખૂબ ખૂબ ઉપકાર થયો તમે આવ્યા એટલે. નંદરાય જાય છે. થોડી વાર કોઈ કંઈ બોલતું નથી. ઉર્મી બધાની માફક ઘડીક બહાર જોતા સર અમલ તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે. રસ્તા ઉપર દૂર દૂરથી સરઘસના પગલાંનો અવાજ ધીમે ધીમે સ્પષ્ટ થતા ધ્વનિ આવે છે, મતલબ કે ત્યારે પણ રેલી નીકળી હોય છે સ્વાતંત્ર સંગ્રામની, જે ભારત દેશ માટે લોકો પોતાનો ઝંડો ચડાવવા માટે રેલી કાઢે છે અને એ રેલી નીકળી હોય છે. હવે એમાં ગીત વાગે છે આ પ્રકારનું કે 30 કોટી શિષ્ટ પ્રણમ તને ભારતનીઓ ધર્મ ધજા, મતલબ કે જે આપણો ભારતનો તિરંગો છે એને 30 કોટી શિષ્ટ પ્રણામ, બધાય તને નમન કરે છે. 9 લખ તારા આશીષ જપે, બધાય તારા આશીર્વાદ ઝંખે છે. ભારતનીઓ કર્મ ધજા. દીપક ઝપકીને જાગી જાય છે. બા સાંઈ ફેરી નીકળી લાગે છે. હવે સાંજે નીકળે ને આપણે શું કહીએ છીએ, સાંઈ ફેરી. મને બારીએ લઈ જાઓ, મારે જોવી છે. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. મેના બેટા તને કષ્ટ પડશે, તું સૂઈ રહે ને, આવતીકાલે જોજે. એવો તો આવતીકાલે પણ નીકળશે. દીપક બા તું આજે મને કસાયની ના કહેતી, આજે નહીં, હું તને કેમ સમજાવું, મને બારીએ લઈ જા ને. ડૉક્ટર એ જે કહે છે તેમ કરો, એને ગુસ્સે દેવડાવો નહીં. સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખામાં લઈ જાય છે બાલ્કનીમાં, અને મેનાની છાતીમાં ટેકવાઈને ગોઠવાઈ દીપક બેઠો થાય છે. નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું મોઢું ચળકી રહે છે. જે લોકો નારા લઈને નીકળ્યા હોય, ગીત ગાતા હોય અને એના હાથમાં મિસાઈલો છે, એના મોઢા ચળકે છે. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે. પાછળના નરનારીના બુલંદ અવાજે ગાતા હોય છે, મતલબ જે સ્ત્રીઓ અને પુરુષો છે તે બોલતા હોય છે. વ્યોમતણી ફરતક પતાકા હિમ ડુંગરના દંડ, મતલબ કે આકાશ તણી, આકાશ જેટલી લાંબી આપણો રાષ્ટ્રધ્વજ છે ત્યાં ડુંગર લગી ફરકાવશું. સંસ્કૃતિના જગચોકમાં અહીં ધ્વજ ફરકતો પડછન, આજે સંસ્કૃતિનો ધ્વજ છે કોઈથી પડવા દેશું નહીં. દીપક મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી. બા કેવું સરસ ગીત છે, તને નથી આવડતું? ગાને આવડતું હોય તો. ઉછળીને એક ચુમ્મી ચોડે છે, મતલબ કિસ કરે છે. નીચેથી આવતા લોકોનો અવાજ સાથે મેના પણ ગાય છે. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, મતલબ કે એનું જે દિલ સાફ હતું એના દ્વારા એણે સફેદ કર્યો. જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ લઈ રંગી દીધો. જે ભગતસિંહ હતા એણે પોતાનો લાલ રંગ એને દઈ દીધો. અને લીલા શાંતિ તણા નેજા ભારતનીઓ ધર્મ ધજા, અને લીલો રંગ છે એ શાંતિનો છે, એ આપણી પ્રજા માટેનો છે. તો આ ત્રણેય રંગ મળીને ભારતનો ઝંડો બન્યો છે. નીચેથી વાનર સેનાઓ દીપકની જય ગરજી ઉઠે અને સૌ પસાર થઈ જાય છે. દીપક બા એ કોની જય પુકારતા ગયા? મેના દીપકની. દીપક એ કોણ મમ્મી? બેટા તું, તે આજે ઝંડા ચડાવતા માથું વધેર્યું ને એટલે સૌ તારો જય જયકાર કર્યો છે. દીપક તે બા ધજા ચડાવવાની જય બોલાવાય તો તું ચડાવ ને. હું ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવશું.
મીના દીપકને ચૂમી લે છે. દીપક ઘણીવાર આકાશ જોઈ રહે છે. બા જોતો તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે, એની મને તેઓ યાદ આપે છે. તું આવીશ ને મેના? હા બેટા. ફરી થોડીવાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે. દીપક: બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાં તારા ઉગે ને? અરે બંગલા ઉપર તારો ચડાય ઝંડો ચડાવ્યો એટલે આકાશમાં તારા ઝગમગે હે. જો આપણે ઓરડું એટલે કે રૂમમાં આપણે કરીએ તો રૂમમાં પણ તારા ચમકશે. મીનાની આંખોમાંથી 2 આંસુ સરી દીપકના જુલ્ફામાં અટવાઈ જાય છે. બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં. પણ ઊંઘ આવે તોય ઉઠતી નહીં. બરાબર 9ને ટકોરે મને ઉઠાડજે હો ને, અને તને ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. એની મમ્મીને કહે છે કે મમ્મી 9 વાગે મને ઉઠાડજો, મને થોડીક નીંદર આવે છે, હું સૂઈ જાઉં છું. અને હા, તું ઊંઘતી નહીં, તું મને બરાબર 9ના ટકોરે ઉઠાડી દેજે અને ઉર્મી અને સુંદર તૈયાર થઈ જજો. મીના દીપકને સૂડાવી દે છે. સર અમલ પાસે આવીને એનું માથું પંપાડવા લાગે છે. એમની આંખમાં આંસુ સમાતા નથી. દીપક ફરી જાગી જાય છે. બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું બહુ સરસ લાગે છે, હરીસો લાવ ને, મારે જોવું છે. સર અમલ હરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે. દીપક હરીસામાં જોઈ રહે છે, એની આંખો ચમકવા લાગે છે. બા પાટો જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે મને તો. મારા લોહીનો રંગ છે એ લાલ છે, કાપડનો સફેદ, અને લીલા રંગ મારા વાળ છે, કાળાની બદલે મને લીલા દેખાય છે. અને રેટ્યો તો કેટલી વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી આપે છે. લઈ જાઓ તમારો હરીસો, અમારે તમારા હરીસામાં નથી જોવું, એના પપ્પાને કહે છે. સર અમલ હરીસો લઈ જાય છે. થોડી વાર શાંતિ પથરાઈ જાય છે. દીપક ફરી આંખો ઉગાડે છે. બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ કે દીપક ફરવા ગયો છે? પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ને ત્યાં વાવટો ફરકાવશે, એટલે કે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવશે. મીના એક બચ્ચી વરીને: હા બેટા જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપક: હા હવે સૂઈ જાઉં, બરાબર 9ને ટકોરે હો. દીપક આંખો મીચી જાય છે, સુનકાર છવાઈ જાય છે. દીપકની છાતી ધમણ ઉપડતી જાય છે, મતલબ એને શ્વાસ ચડતો હોય છે. સર અમલ પાસે જઈને: ઊંઘી ગયો લાગે છે. મીના: હા, પણ આંખોમાંથી આંસુની ધારા વહે છે. ડૉક્ટર: મીના બહેન ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, એને સર્જાવ્યો છે તેનું સંરક્ષણ કરશે, એને જેને જન્મ આપ્યો છે તેને બચાવશે પણ ભગવાન. મીના: ડૉક્ટર તમારે દીકરો છે? ડૉક્ટર કહે: ના મીના બહેન. મીના: તો બસ કરો. ડૉક્ટર આટા મારવા લાગે છે. સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વદને બેસી રહે છે. આ બધા તમારા પ્રતાપ છે. સર અમલ: મીના તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત તો. મીના: મારે તો હવે મન જેવું કશું રહ્યું જ નથી. સર અમલ: સંભવ છે મીના, તને પણ મારા ઉપર ગુસ્સો આવે છે, મારા લીધે જ આ બધું થયું છે. મીના રડતી પડતી: વારે પિતા, શ્રી તટસ્થા છે તમારી. સર અમલ: મનની લાગણીઓ દબાવી, હું પુરુષ છું મીના. મીના: અને હું માતા છું અમલ. દીપક વિના મને અને ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે. દીપક ઝપકીને જાગી જાય છે, સૌ ચમકી રહે છે. દીપક: બા 9ના ટકોરા થયા નહીં? ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું. પછી બા મેં વિચાર ફેરવી નાખ્યો, મેં સુધી પાછો ન ફરું તોય મારી રાહ જોતી નહીં, એટલે સોરી, મેં એકલા જ જવાનું નક્કી કર્યું. હવે હું ઉર્મી અને સુંદરને સાથે લઈ જઈશ નહીં, એ રસ્તે એકલા જ સારું. બાપુ ઉર્મી જાઉં છું હો, અને બા મોડી રાત સુધી પાછો ન ફરું તો મારી રાહ જોતી નહીં. થોડી વાર અને બા ગાંધીજી જેલમાં કાગળ લખવાની નહીં ચૂકતી હો. બા તું ગાંધીજીને કાગળ લખી લેજે. દીપક આંખો મીચી દે છે. મેના 2 બાકડે થઈને: બેટા બેટા, એનો અવાજ ફાટી જાય છે. દીપકના શરીર ઉપર ઢગલો થઈ જાય છે. ઉર્મી પણ રડવા લાગે છે. ડૉક્ટર પાસે જઈ અને એની નાડી તપાસે છે, અને દીપક હોલવાઈ ગયો. હોલવાઈ ગયો મતલબ કે મૃત્યુ પામી ગયો. દીપકનું શું થઈ ગયું? મૃત્યુ પમાઈ ગયો. સરમલ: અને આખું જગ અંધારું અંધારું, ઓ નથી ખમાતું. હવે સરમલથી પણ સહન થતું નથી. 2 હાથમાં જોરથી માથું દાબી ઝરૂખામાં આટા મારવા લાગે છે. મીનાનું કલ્પના આખા ઓરડામાં ધ્રુજાવી મૂકે છે. પવનની લહેરખી દીપકની લટોને હસતા ચહેરા પર રમાડી જાય છે. સરમલ ટેલિફોન પાસે જાય છે. યસ 1407. થોડીક પડે. હા કોંગ્રેસ હાઉસ. હા કોણ છો તમે? સામેથી સાંભળે છે પછી સ્વયંસેવક. હા જરી સીસી કોમુને બોલાવો તો. સાંભળીને: સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે એમ? અરે ન કેમ આવે, કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર માટે 2 મિનિટ બોલાવે છે. ટેલિફોન નીચે મૂકી ટહેલવા લાગે છે. ખિતાબ કપ પાસે જઈ એક મુક્કાથીને ચૂર કરી નાખે છે. જેને ખિતાબ કપ અંગ્રેજો પાસેથી મળ્યો હતો એને તોડી નાખે છે. હાથમાંથી લોહી વહેવા લાગે છે. ભૂત ભરાયું હોય તેમ દીપકના પલંગ પાસે જઈ લોહીયા હાથે
દીપકના પગને અટકે છે. પછી બે પગ ઉપર માથું મૂકી ડુસકા ભરવા લાગે છે. બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો છે. ફરી ટેલિફોન પાસે જઈ એક હાથ રૂમાલથી આંસુ લૂંટતા બીજા હાથે ટેલિફોન ઉઠાવે છે. હા, આપ કોણ? સાંભળીને શિશિર કુમાર, એટલે કે વારુ, શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રેડ સલ અમર દેરાસરી લીડ કરશે. સમજ્યા? એટલે કે આવતીકાલથી અમલ દેરાસરી છે એ આ કામ કરશે નહીં. ઉપકાર. ટેલિફોન જોરથી પછાડી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે. હવે આ એકાંકી છે એ પીઓ ગોરી છે એમાંથી લેવામાં આવ્યું છે. અને અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો શોર્ટમાં આખું ચેપ્ટર જોઈ લઈ તો દીપક નામનો 8 વર્ષનો છોકરો હોય છે. એના પિતા સર અમલ હોય છે, એની માતા મેના, એની બેન ઉર્મી. હવે પિતા છે એ સરકારી દફતરમાં, અંગ્રેજોના દફતરમાં તે કામ કરતા હોય છે. અને છોકરો દીપક છે એને દેશપ્રેમ પ્રત્યે બહુ રાષ્ટ્રપ્રેમ હોય છે. તે ઝંડો ચડાવવા માટે અગાસીમાં જાય છે, પણ પિતાને આવતા જોઈ તે શું કરે છે, પડી જાય છે અને તેનું માથું ફાટી જાય છે. ડૉક્ટર આવે છે અને ડૉક્ટર એનો ઈલાજ કરે છે, પણ એ વારંવાર ઝપકી ઝપકીને એને બધે રાષ્ટ્રધ્વજના રંગ દેખાય છે. અને એ ઉપરાંત એ સર અમલદાર છે એને દોષી ગણે છે. એ પપ્પા, તમારા લીધે તમે આવું કેમ કરો છો, તમે મારું ધ્યાન કેમ નથી રાખતા, અને રાષ્ટ્રધ્વજ આપણે બધે લટકાવવો જોઈએ, આપણે એનું ઉપકાર કરવો જોઈએ. અને પછી એના પિતા છે એને થોડોક થોડોક અહેસાસ થાય છે કે ના, મારા છોકરાની વાત સાચી છે, પણ તે હજી માનવા તૈયાર થતા નથી. અને દીપક પહેલેથી છેલ્લે લગી એક જ વાત કહે છે કે 9 વાગે મારે ફરવા જવાનું છે. અને રિયલી 9ના ટકોરે તેનું મૃત્યુ થઈ જાય છે. અને સર અમલ દેરાસર છે એનો 9વો જન્મ થાય છે પોતાના પુત્રના મૃત્યુ પછી. અને એને પણ દેશપ્રેમ જાગે છે. તો અહીંયા આપણો આ ચેપ્ટર છે બેટા એ પૂરું થાય છે. આગળ આપણે જોઈએ શબ્દાર્થ. અને સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે. મ્લાન એટલે ફીકું પડી ગયેલું અથવા તો ઉદાસ. હસ્તઘડી એટલે કાંડા ઘડિયાળ. રુધિર એટલે રક્ત અને લોહી. વદન એટલે ચહેરો, મોઢું. ગહન એટલે ઊંડું. વ્યોમ એટલે આકાશ, આબ. બીડેલું એટલે બંધ થયેલું. કષ્ટ એટલે દુઃખ અને પીડા. પડછંદ એટલે પ્રચંડ શરીરનું, મહાકાય. ધવલ એટલે ધોળા રંગનું. કલ્પાંત એટલે અતિશય રડવું. ખિતાબખત એટલે માનદ પદવી, આપણને જે પદવી આપવામાં આવે, એવોર્ડ આપવામાં આવે તે. તટસ્થતા એટલે નિષ્પક્ષતા. ભગતસિંહ એટલે જતીન. શહીદ ભગતસિંહ અને જતીનદાસ બે ક્રાંતિકારીઓના નામ છે. ઇન્કલાબ એટલે આઝાદી, સ્વતંત્રતા. નેજા એટલે વાવટો. સાંઈ ફેરી એટલે સાંજે જે સરઘસ નીકળે તે. કોટી એટલે કરોડ. તળપદા શબ્દો જોઈ લઈ. અઢેલવું એટલે ટેકો દેવો. લપારવું એટલે છુપાવું. વિસરવું એટલે ભૂલી જવું. ચડસ એટલે ઈર્ષા. વાચાળ એટલે બટક બોલવું, વાતોડું. ભાળવું એટલે જોવું. પતાકા એટલે નાની ધજા. વધેરવું એટલે ફોડવું અથવા તો બલિદાન આપવું. અહીં આપણે માથું ફોડવું એને વધેરવું કહે છે. જુલ્ફા એટલે વાડની લટ. વાવટો એટલે ઝંડો. વાંક એટલે ગુનો. ઉચાટ એટલે ચિંતા. વિરોધાર્થી શબ્દ. પાપ એટલે પુણ્ય. બીડેલું એટલે ખુલ્લું. અસહ્ય એટલે સહ્ય. સંભવ એટલે અસંભવ. આભ એટલે ધરતી. આકાશ એટલે પાતાળ. સ્વસ્થ એટલે અસ્વસ્થ. ફિકર એટલે બેફિકર. હવે છે રૂઢિપ્રયોગો. આંખો મીચી જવી એટલે મૃત્યુ થવું. છાતીમાં મોં ઘાલવું એટલે છુપાઈ જવું. ગળગળું થઈ જવું એટલે રડું રડું થઈ જવું. શ્રાવણ ભાદરવો વહેવું એટલે ચોધાર આંસુએ રડવું. આંખ ઉઘડવી એટલે જાગવું. ધમણ ઉપડવી એટલે જોર જોરથી શ્વાસ લેવો. ઢગલો થઈ જવું એટલે થાકીને લોતપોત થઈ જવું. દીપક હોલવાઈ જવું એટલે મરણ પામવું. માથું વધેરવું એટલે બલિદાન આપવું. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. જે ડગે નહીં તેવું અડગ. સહન ન થઈ શકે તેવું અસહ્ય. પક્ષપાતર હિત છે તે તટસ્થ. એને આ બાજુ પક્ષ નથી ને આ બાજુ નથી, વચ્ચે રહે છે એને તટસ્થ કહીએ છીએ. ઉષ્ણ તાપમાન માપવાનું સાધન એટલે થર્મોમીટર. એકી નજરે જોયા કરવું એટલે તાકવું. અને 24 મિનિટનો સમય એટલે ઘડી. તો અહીંયા તમારે કઈ કઈ વસ્તુ લખવાની છે ફેરબુકમાં? સમાનાર્થી શબ્દ, તળપદા શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે છે સ્વાધ્યાયના MCQ. ઝબક જ્યોત એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે? પિતાની બીક, પિતાની જોહુકમી, સ્વતંત્ર સંગ્રામ કે આંદોલન? તો આપણને સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે આ પાર્ટ છે એકાંકી, એમાં મેઇન છે સ્વતંત્ર સંગ્રામ. તો ઓપ્શન સી. ઓપ્શન કયું આવશે? સી.
બીજું છે ઘવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે, ઈશ્વરનું, રાષ્ટ્રધ્વજનું, અંગ્રેજોનું કે ડોક્ટરોનું? તો વારંવાર એને રાષ્ટ્રધ્વજનું સ્મરણ કરે છે. તો ઓપ્શન બી, રાષ્ટ્રધ્વજ. હવે પ્રશ્ન બે, એક એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલું છે, ઘવાયેલા દીપક પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠા છે? તો આન્સર લખો, ઘવાયેલા દીપકની પાસે માતા મેના, અલ્પવિરામ, પિતા સર અમલ, અલ્પવિરામ, દીપકની બહેન ઉર્મી, અલ્પવિરામ, ડોક્ટર તથા પોલીસ ઉપરી નંદરાય વ્યાકુળ ચિતે બેઠા છે. રિપીટ કરું છું એકવાર, ઘવાયેલા દીપકની પાસે માતા મેના, પિતા સરમલ, દીપકની બહેન ઉર્મી, ડોક્ટર તથા પોલીસ ઉપરી નંદરાય વ્યાકુળ ચિતે બેઠા છે. બીજો ક્વેશ્ચન, દીપક બાને કોને કાગળ લખવા કહે છે અને કાગળમાં શું લખવા કહે છે? તો લખો આન્સર, દીપક બાને કહે છે કે, અલ્પવિરામ, સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો, બા તું ગાંધીજીને જેલમાં કાગળ લખજે. કાગળમાં લખીને જણાવજે કે દીપક જ્યાં હશે, અલ્પવિરામ, ત્યાં વાવટો ફરકાવશે. ફૂલ સ્ટોપ અને ઇન્વર્ટેડ કોમા પૂરા. રિપીટ કરું છું, દીપક બાને કહે છે કે તું ગાંધીજીને જેલમાં કાગળ લખજે કાગળમાં લખી જણાવજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકાવશે. ક્લિયર? હવે ફેરબુકમાં હજી બધાએ મને 9 ચેપ્ટર લગી મોકલું છે. બની શકે તો ફ્રાઈડે 5 વાગ્યા સુધી, છેલ્લો સમય છે, ફ્રાઈડે 5 વાગ્યા સુધી તમારે 12મું ચેપ્ટર આજ લગી જેટલું કરાવ્યું એટલું મને ક્લિયર જોઈએ. ફ્રાઈડે 5 વાગ્યા પહેલાં, અને બધાયનું, એકાદ બેનું નહીં. અને પછી જો ટાઈમ પછી આપશો તોય ચેક નહીં થાય. કોઈ કારણોસર એકાદ બે વાર તમે મોડા થાવ તો ચાલે, પણ હજી તો અડધા લોકોએ તો પહેલું ચેપ્ટર નથી મોકલું. બરોબર? તો બને એટલું ફાસ્ટ કરજો, સારા અક્ષરે લખજો. 12મું ચેપ્ટર નહીં તો 11મા ચેપ્ટર લગી તો ક્લિયર કરેલું બધાયનું હોવું જ જોઈએ. 11 ચેપ્ટર લગી તો બધાયનું હોવું જ જોઈએ શુક્રવારે 5 વાગ્યા પહેલાં. ઓકે? અને કોઈ ડાઉટ હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.